ચુડાસમા પત્રકાર પરિષદ યોજી રહ્યા છે, સીધા જઈશું ત્યાં. કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રાંગણમાં પહેલી વાર એક સાથે 1000 સાધુ સંતો સાંધ્ય યોગ કરશે, જેમાં હું અને માન્ય મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિત રહીશું. રાજ્યમાં 33 જિલ્લા અને 8 મહાનગરો, જિલ્લા, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા, પાલિકા, નગર પંચાયત, ગ્રામ પંચાયત, આ બધા લેવલે પણ આ યોગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારને, રાજ્યની સરકારી ઉપરાંત અર્ધ સરકારી સામાજિક સ્વૈચ્છિક સંગઠનો, આ બધી સંસ્થાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લેવાનું અને એમની સંસ્થાના વ્યક્તિગત કાર્યક્રમો પણ યોજવાનું નક્કી કર્યું છે. આ કાર્યક્રમ સવારે 6 વાગે ચાલુ થશે. 6:30 વાગે માન્ય પ્રધાનમંત્રીશ્રીનું લાઈવ ઉદ્બોધન થશે અને 7 વાગે યોગનો કાર્યક્રમ ચાલુ થશે. ગયા વર્ષે 1,25,00,000 લોકોએ ભાગ લીધો હતો. આ વખતે મેં કહ્યું તેમ અમારું આયોજન, વિભાગનું આયોજન 1,51,00,000 લોકો આમાં યોગમાં ભાગ લેશે. સાથે સાથે બીજી પણ એક વાત, 2003થી શાળા ખુલે એ દિવસોમાં જ પ્રવેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ 13-14 જૂન ગ્રામ્ય વિસ્તાર અને 15 જૂન શહેરી વિસ્તારમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આપ સૌ જાણો છો એ રીતે વાયુ નામના સાયક્લોનને કારણે પ્રવેશ મહોત્સવ મોકૂફ રાખ્યો હતો. આજરોજ મળેલી કેબિનેટમાં ચર્ચા વિચારણાને અંતે આ વર્ષે આ કાર્યક્રમ અમે મોકૂફ રાખ્યો છે. વિધાનસભાનું સત્ર પણ નજીક આવી રહ્યું છે. અધિકારીઓ પણ એ વિધાનસભાના સત્રની અનેકવિધ કામગીરીમાં વ્યસ્ત હોય, પદાધિકારીઓ પણ આ કારણસર અને શાળા શરૂ થયાને 17 દિવસ જેટલો સમય પણ થયો હોય, આ વખતે શાળા પ્રવેશ મહોત્સવ અમે કેન્સલ કર્યો. તો યોગ દિનને લઈને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું હતું. પત્રકાર પરિષદ યોજી હતી. યોગ દિનની તમામ તૈયારીઓ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ, મોટી સંખ્યામાં લોકો ભાગ લેશે તેવું પણ તેમણે સાથે જણાવ્યું હતું અને તેમણે નિવેદન આપ્યું હતું.